वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो बोलो। श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। जय श्री स्वामी नारायण। आज तारीख 16/9/2021 आज गुरुवार छे। भादरवा सुधी दशमी नो दिवस छे। हमणा छेला अठवाडिया थी झरमर झरमर वरसाद पण चालू छे। आजनो सुविचार छे गढ़ा प्रथम प्रकरण 50મું वचनामृत छे। जे कल्याण ने अर्थे जतन करे छे ने तेनी बुद्धि थोड़ी छे तो पण ते कुशाग्र बुद्धिवाड़ो छे। फरी जे कल्याण ने अर्थे जतन करे छे ने तेनी बुद्धि थोड़ी छे तो पण ते कुशाग्र बुद्धिवाड़ो छे। कुशाग्र बुद्धि एटले तीक्ष्ण बुद्धि, झीणी बुद्धि। कुश एक नाम एक वनस्पति आवे, एनो आगळनो भाग बहु धारदार होय, झीणो होय एकदम, छेज वागे ने तो लोही काढे। झीणी बुद्धि कहता बुद्धिवाड़ो खरेखर, आम तो एने ज बुद्धिवाड़ो कहवाय, जे विचारी सके, जे करवानु करे, न करवानु ना करे, ने बुद्धिशाली कहवाय। आ पृथ्वी पर मनुष्यनो जन्म भगवाने आपणने आप्यो ने जो मोक्ष माटे जतन न करे तो एने आ खाली भारत देश नहीं आखी पृथ्वीनु राज संभाळतो होय एटलो केपेबल ने मैनेजमेंट पावरफुल होय तो ए भगवान के एने अमने अमे एने बुद्धिशाली नथी समझता। શાસ્ત્રના અર્થને જાણતા હોય, મોઢે હોય શાસ્ત્રોને એના અર્થને જ સમજતા હોય તો પણ અમે એને બુદ્ધિશાળી નથી સમજતા।
પણ જે રાત દિવસ પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરતા હોય, કલ્યાણ માટે જતન કરતા હોય, પોતાના જીવને શુદ્ધ કરવા માટે મહેનત કરતા હોય, એના જેવો જગતમાં કોઈ બુદ્ધિશાળી નહીં. બાકી તો ભલે મોટી ફેક્ટરીઓ ચલાવતા હોય, ભલે રાજકાજ ચલાવતા હોય, ભલે કેટલા ધન દોલત અબજોપતિ, હા વર્લ્ડમાં ધનપતિમાં નંબર વન આવે તો એને અમે બુદ્ધિશાળી નથી સમજતા. એ જ સાચો બુદ્ધિશાળી છે, જો પોતાના જીવનું કામ કરી લે, છેલ્લો જન્મ કરી લે, મુક્તિ કરી લે. મુક્તિ તો એનાથી જ થાય છે, ભગવાનને, ભગવાનના સંત એ મોક્ષના દાતા છે. માણસ ગમે એટલા પોતાની જાતે પ્રયત્ન કરે છતાં પણ મુક્તિ નથી મેળવી શકતો, ઊંધે માથે થઈ જાય ને તોય. કારણ કે મુક્તિના દાતા બે જ છે, કલ્યાણના દાતા બે જ છે, એક તો ભગવાન અને બીજા ભગવાનના સંત. તો એના દાસ થાય, સેવા કરે, રાજીપો મેળવે, ભજન કરે, એમની રૂચિમાં જીવન જીવે, અનુવૃત્તિમાં રહે, તો મુક્તિ તો સહજ છે, સરળ છે. પણ અમુક મનુષ્યને આમ ફરી ફરીને ચાલવાની બહુ ટેવ હોય. ભાઈ સીધે સીધો રસ્તો છે, પકડો ને, શોર્ટકટ છે, એકદમ સીધો ચોખ્ખો અને એકદમ ટૂંકો રસ્તો છે. પણ ટૂંકો રસ્તો છોડી અને આમ ફરી ફરી ફરીને કાટાળો ને કાકરારો ને કેટલોય ઉપાધિ હોય ને એ રસ્તો, ભલે કે હું આમથી જઈશ પણ તમે કહો એમ તો નહીં જ કરું, તો પછી હજાર પ્રકારના વિઘ્ન આવે અને મુક્તિના માર્ગથી પડી જાય છે. માટે પોતાના કલ્યાણ માટે જતન કરે, નિત્ય કથા વાર્તાનું શ્રવણ કરે, ભગવાને આપેલા પંચવર્તમાનનું પાલન કરે, સાધુ સંતોનો સમાગમ કરે, છતે દેહ મુક્તિ. ભગવાનને જેવા છેવા સમજે, સાધુને જેવા છેવા સમજે, ઓળખે, સહજમાં મુક્તિ. જેને મરીન પામવા છે તો છતે દેહે મળ્યા છે, આવી જે સમજણ એ જ મુક્તિનું અસાધારણ કારણ છે. પરોક્ષમાં જેવી પ્રતીતિ છે એવી પ્રગટ ભગવાન અને પ્રગટ સાધુમાં થઈ જાય, આટલું સમજાઈ જાય, એટલે કુશાગ્ર બુદ્ધિ, એને જ અમે બુદ્ધિશાળી સમજીએ છીએ. ભગવાનના વ્યાખ્યામાં તમે જુઓ બુદ્ધિશાળી કોણ. જો આપણે કલ્યાણ માટે મેન માણસ પેટ માટે તો આખી દુનિયા કરે છે, કોણ નથી કરતું પેટ ને પરિવાર માટે, કોણ નથી કરતું. આ ચકલાઈ કરે છે, આ ઉંદરે કરે છે, કાગડા ને કૂતરાય કરે છે, પેટ માટે તો કોણ નથી કરતું. પશુ પંખી પ્રાણી જીવ પ્રાણી માત્ર, એને કંઈ શીખવાડવું નથી પડતું, એમાં કંઈ કોલેજ જવું નથી પડતું, બધાએ પોતપોતાની રીતે કમાઈ પેટ ભરી અને મોજ કરે છે. વિષય ભોગ ભોગવવા એને માટે કંઈ કોલેજ હોય, ખોટે માર્ગે જવું કુસંગ શીખવો એને કંઈ કોલેજ હોય, એના કંઈ નિશાળ હોય, એના કંઈ લેસન હોય, એ તો આવડી જ જાય છે. કરવાનું આ છે, ઠેઠનું પેટનું નહીં. હા પેટનું તો ભગવાન માથે લઈ લીધું ભગવાને, કે મારો જે આશ્રિત થાય, મારે શરણે આવે, એને અન્ન વસ્ત્રને આબરૂ તો મારી માથે છે, એને માટે મહેનત ના હોય. મહેનત તો આના માટે હોય, અને આના માટે જે મહેનત કરે છે ભગવાન કહે છે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે, એ સાચો ભક્ત છે, એ જ છતે દેહ મુક્તિને પામે છે. બહુ સરસ મજાનું આ સૂત્ર છે. નીચે એક સૂત્ર બહુ સરસ લખ્યું છે, વાંચ્યું બહુ મસ્ત છે. ઇન્સાન એક દુકાન હે, યાદ રાખો, ઇન્સાન એક દુકાન હૈ ઓર જુબાન ઉસકા તાલા હૈ, તાલા ખુલતા હૈ તભી માલુમ હોતા હૈ કે દુકાન સોને કી હૈ યા કોયલે કી. માલુમ પડા કુછ? ઇન્સાન દુકાન હૈ, માણસ દુકાન છે, જબાન ઉસકા તાલા હૈ, જીબડી છે ને એનું તાળું છે. જબ તાલા ખુલતા હૈ તો પતા ચલતા હૈ
कि दुकान सोने की है या कोयले की, जो अंदर भरू हो निकले हये हो होठे आवे कैसे जीभे आवे, देखाव में गमे एवं सारा रूड़ा रूपाड़ा ड्रेस पहरी लागता हो, मेकअप बेकअप कर फर्स्ट क्लास आ बाजू आता रहो एटले तमारू देखाय बस गमे एवं लागता हो, पण बोले ने तार मणसनी किमत थी जाए, जाति पण परख थी जाए, हो मणस बोले ने એમાં જ્ઞાતિનું હોય જ્ઞાન થઈ જાય, ભલે ને ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય પણ જેની જબાન કડવી છે, જબાન તીખી છે, ખબર પડી જાય કે આમાં કંઈક ફેર છે, ભલે ને નીચ કુળમાં જન્મેલા હોય પણ જો મીઠી જબાન હોય, મીઠું બોલતા હોય, ધીરેથી બોલતા હોય, નમીને બોલતા હોય, ખબર પડી જાય. એક મહારાજ સૈન્ય લઈને જતા હતા અને વચ્ચે એક અંધ માણસ નીકળ્યા, એટલે તરત પેલો સૈનિક હતો ને, ઓય આંધળા, ખબર નથી પડતી અહીં સૈન્ય મહારાજની સવારી નીકળે છે આમ એક બાજુ ખસ, ત્યારે કે પેલા પેલા ફોજીને કહે છે, હા ફોજી, પેલો સૈનિક હતો ને એને કહે, હા સૈનિક જાઉં છું. આને આને આશ્ચર્ય થયું, આને કેમ ખબર પડી ગઈ હું સૈનિક છું, એને કંઈ વિચાર ના આવ્યો. પછી થોડી વાર થઈ એટલે ત્યાંથી સેનાપતિ નીકળ્યા, પેલા ભાઈ તો અંધ હતા, એને તરત જ સુરદાસ એને કીધું કે એક બાજુ આવતા રહ્યો, નહીં તો સવારે આવશે તમને વાગી જશે, તકલીફ ઊભી થશે, આ બાજુ જરા સાઈડમાં ઊભા રહ્યો. ત્યારે આને હાથ જોડીને કીધો, હા સેનાપતિ. થોડી વાર થઈ એટલે સ્વયં રાજાની સવારી રાજા આવ્યા, તરત રાજા નીચે ઉતરી ગયા, પેલા અંધનું ગાંડું પકડીને કે મહારાજ આ બાજુ આવતા રહ્યો, તમને તકલીફ ન થાય, આવો આ બાજુ આ બાજુ. ત્યારે આ કે હા મહારાજ, જી મહારાજ. ત્યારે આશ્ચર્ય ત્રણેયને થયું, આ અંધ છે, એને આપણો પરિચય નથી, એને આપણને જોયા નથી, છતાંય પણ આને ખબર કેમ પડી ગઈ કે પેલો સૈનિક હતો, બીજા સેનાપતિ હતા અને ત્રીજા સ્વયં રાજા હતા. પૂછ્યું, તમને કેમ ખબર પડી? તારે કે જબાન ઉપરથી, શબ્દ ઉપરથી. મહારાજાની મોટા પુરુષ હોય ને એની જબાન તોછડી ના હોય, ગમે તેમ થોડું બોલે પણ એક એક શબ્દ જોખી જોખીને બોલે. વિચારીને ઉચ્ચાર યાર વાણી એમ નમ નથી કીધું, ધીરેથી બોલે અને એના શબ્દમાં વજન હોય. અમુક તો જાવા જ દે, જાવા જ દે, આપણને લાગે કે આને કેટલો ખજાનો અંદર ભર્યો હોય છે, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં એટલી. હા નહીં તો મીઠું બોલો, વિચારીને બોલો, મીઠું બોલો, હિતકારી બોલો, સાચું છે પણ નથી ગમતું તો ના બોલો, બોલે હાચું હોય તોય ના બોલો. ભગત સમજ્યા? હાચું છે ને, હાચું છે ને, હું કહું એ હાચું છે ને, પણ તોય ના બોલાય. આપણા મહારાજ કહે છે, હા હું નથી કહેતો, શિક્ષાપત્રીમાં લખ્યું છે, શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે, પ્રિયમ બદ સત્યમ બદ પ્રિયમ બદ સત્યમ અપ્રિયમ માં વદ. એનો અર્થ શું? ભલે સાચું છે પણ અપ્રિય છે, સામાન્ય વ્યક્તિ નથી ગમતું તો ના બોલીએ, તો ના બોલીએ. ઇસલીએ બહુત અચ્છા લિખા હૈ, ઇન્સાન એક દુકાન હૈ ઓર જુબાન ઉસકા તાલા હૈ, તાલા ખુલતા હૈ તભી માલુમ હોતા હૈ કે દુકાન સોને કી હૈ યા કોયલે કી. અંદર સોનું ભર્યું છે, જ્ઞાન ભર્યું છે, ભગવાન ભર્યા છે, સત્સંગ ભર્યો છે, કાઢે ને ઘણા પાસે બેસે ને તો સીધી ભગવાનની વાતો ચાલુ થઈ જાય. બોલો કેવું કહેવાય, કમાલ કહેવાય, મહારાજના ચરિત્રો ચાલુ થઈ જાય, વચનામૃતની વાતો, સ્વામીની વાતો, કીર્તનની કડીઓ ચાલુ થઈ જાય. અને અમુક પાસે બેસીએ ને તો ગ્રામ્ય વાર્તા શરૂ થાય,
અય તારી મારીને ભગલાવાળી, સમજ્યા? નિંદા ટીકાન કૂથલી, આ કોયલાની ખાણ, આને જ કોયલાની ખાણ કહેવાય. પેલું તો સોનું ભાઈ, ચોખ્ખું સોળવલું, ઊંચો માલ જે દુકાનમાં ભર્યો એવો નીકળે. માટે આપણે પણ સોનું ભરી રાખવું, કોયલાનું કામ નહીં. બહુત અચ્છા હૈ, કથા મેં આગે ચલે. પુરુષોત્તમ ચરિત્રની કથા છે. કવિશ્વર દલપતરામજીએ લખી છે કથા. અતિ અદ્ભુત આ ગ્રંથ છે, ભગવાનના ચરિત્રો છે. થોડું થોડું આપણે ચલાવીએ છીએ, કારણ કે આગળ જવાતું નથી. કારણ કે એક એક ચોપાઈમાં, એક એક દોહામાં, એક એક સોરઠામાં એટલો બધો રહસ્ય ભર્યું છે, એટલો બધો ભાર છે કે આપણને એમ થાય છોડીને ક્યાં આગળ જઈએ. વાંધો નથી ને? નહીંતર કે સ્વામી દરરોજ રોજ પાંચ પાંચ દસ દસ પંદર પંદર કડીઓ ગાય છે ને, પૂરું કરી દે છે, આખો અધ્યાય પૂરો જ નથી કરતા. પણ આપણે કરીને ક્યાં જવું છે? આ જ કરવાનું જેલા સવા સુધી, ભલે ને ધીરે ધીરે બે વર્ષે, પાંચ વર્ષે, દસ વર્ષે પૂરું થાય. હમ, જવું છે, ઉતાવળ છે કંઈ તઈ પછી શું? એટલા સરસ ચોપાયો લખીશ છેલ્લે. સદગુરુ રામાનંદ સ્વામી ધર્મદેવ અને ભક્તિ માતાને અદ્ભુત ઉદ્ધવ સંપ્રદાયનું જ્ઞાન આપે છે. કે છે, હે દંપતી, હે ધર્મ ભક્તિ, તમે ભગવાનમાં પ્રીતિ કરજો. એકાંતિક ધર્મ સમજાવે છે, પરમ એકાંતિક ધર્મ, જે મુક્તિનો પાયો છે. મહારાજે વચનામૃતમાં પ્રથમના 54મા વચનામૃતમાં કીધું કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય. એ આ ભાગવત ધર્મ, ભગવાનના સંબંધવાળો, સદગુરુના સંબંધવાળો ધર્મ ભાગવત ધર્મ છે. એની આજ્ઞા, એના વચન એ ભાગવત ધર્મ છે. સૌ પ્રથમ કહે છે કે તમે પુરુષોત્તમના ચરણારવિંદમાં પ્રીતિ કરજો. કર્ણ ધર્મ હિ શાસ્ત્ર ઉચારે, જે શાસ્ત્રમાં ધર્મ હોય, એક વાણી, એક વચન ક્યારેય પણ એને અનુસરશો નહીં. શુદ્ધ રીતિ અબહી કહો, અન જાતિ હો જાહિ હોત કલ્યાણ, ચલત યુહી ત્યાગી ગ્રહી પાવે પદ નિર્વાણ. શુદ્ધ રીતિ અબહી કહો, સર્વશાસ્ત્રોનો સાર ખેંચીને કહું છું, ચોખ્ખી રીતિ, એકદમ શુદ્ધ રીતિ, એમાં ભેળસેળ નહીં, ખારું લગાડવા નહીં, સગવડિયો ધર્મ નહીં. આ પાણી છે તો નાયલી નીતર જાય, કાંઈ નહીં, કંઈ કરવું નથી જાય, એવું નહીં. ગમે એમ કરીને પણ, અને પડે એવી પાછી સરળ. યાદ રાખો, આપણાથી ન થાય ને એવું કોઈ સદગુરુ કે ભગવાન આપણને કહે નહીં. ઘણા એમ કે આમ આર્ગ્યુમેન્ટ કરે, શું કે ખબર છે? સ્વામી, સારામાં સારી ગાડી હોય એમાં સ્પીડનું ચકેડું હોય ને, સ્પીડનું, એ કાંટો ક્યાં સુધી હોય, કયા નંબર સુધી હોય, છેલ્લો કાંટો, છેલ્લો પોઈન્ટ ક્યાં સુધી હોય? 180. પણ કદી રોડ ઉપર 180ની સ્પીડે ગાડી ચલાવાય? અડાડ દેવાય કાંટો નીચે, ચલાવાય, અને ચલાવો તો શું થાય, બોલો તો શું થાય, એક્સિડન્ટ થાય ને. બસ તારે શિક્ષાપત્રીમાં જેટલા શ્લોક લખ્યા હોય બધા પાડવા ન હોય, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. લે, ક્યાંથી ક્યાં કાંટા અડાડે જો તમે. ગાડીનો કાંટો શિક્ષાપત્રી અડાડ્યો, એટલે ભલામણા 350 શાસ્ત્રોનો સાર ખેંચીને 262માં મૂકી દીધો, અને એ 262માં મંગલાચરણના આગળ પાછળ વચ્ચેના શ્લોક કાઢી નાખો. બીજાના તમે, બીજા સંતોના ધર્મ તમારે નથી પાડવાના, આચાર્યના ધર્મ તમારે નથી પાડવાના, સ્ત્રીઓના ધર્મ તમારે નથી પાડવાના, બીજા જ્ઞાનના, તત્વજ્ઞાનના બીજા બીજા વ્યાખ્યાના એ બધા શ્લોકો કાઢતા પાડવાના વધે કેટલા, 40-42. તોય પાછા હું કહેશ, ના 262ની સ્પીડે ન ચલાવાય, નહીતર ગાડી ઊંધી વહી જાય. આર્ગ્યુમેન્ટ ન પાડવું હોય, તકલીફ પડતી હોય, ન પડતું એમ કહી દે કે મારાથી આ નથી થતું, એ સારું. પણ નો કરાય જ, બે કરતા હોય નહીં, ઘણા ઊંધું પકડી લે. કેવું ખબર છે, બહુ માણસ, એક વ્યક્તિ છે બહુ બીડી પીવે છે,
બહુ બીડી પીવે છે. એક બિલકુલ નથી પીતો, નિર્વ્યસની છે, બે સાથે ઊભા છે. એટલે પેલો નથી પીતો એને કંઈ કહેવાનું છે જ નહીં. આ પીવે છે, વર્ષોથી પીવે છે, બે ત્રણ જોડી પી જાય છે, રોજની ત્રી ત્રી બીડીઓ પી જાય છે. એટલે સ્વામી શું કહે, ભાઈ 30 નહીં પીવાની તો 15 પીવાની. શું? 30 નહીં તો 15 પીવાની. કે ભલે સ્વામી, હું 15 પીશ. તે પેલો નથી પીતો ને એ હું એમ જો ખબર, સ્વામીએ 15 પીવાની છૂટી આપી એટલે આપણે ચાલુ કરો. તે પેલો નહોતો પીતો એ શીખી ગયો 15 વાંધો નહીં, પણ એને ખબર નથી કે પેલો 30 પીવે છે, એની અડધી કરી, પછી અઠવાડિયા પછી વરી અડધી કરશે, વરી અઠવાડિયા પછી વરી અડધી કરશે, એમ ધીરે 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 કરતાં બંધ કરાવી છે. તો આમળા એ ચાલુ કરી દીધી. આવું ઊંધું પકડી લેશ, બોલો શું કરીએ? અર્થનો અનર્થ અત્યારે એટલા બુદ્ધિશાળી લોકો થઈ ગયા છે, સ્માર્ટ મગજના થઈ ગયા છે, પેલા મોબાઈલની જેમ ગૂગલ ગુરુમાં એટલા બધા પ્રવેશી ગયા છે ઊંડો, એટલે ન શોખ શીખવાનું શીખી જાય માણસ. બોલો, આમ બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. આમાં સ્વામીએ કીધું, પાછા હું કે આપણે ક્યાં પીતા હતા, સ્વામીએ કીધું એટલે 15 ચાલુ કરી દીધી. લે, શુદ્ધ રીતિ શીખવાડે છે, શુદ્ધ રીતિ. આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલો શુદ્ધ છે, એટલો ચોખ્ખો છે. ઘણા લોકો એમ કે પેપરમાં બહુ આવે, આનું આવે, આનું આવે. આવે એનું કારણ તમને કહું. તમે એકદમ ચોખ્ખા ચોખ્ખા કપડાં પહેર્યા હોય, એકદમ ધોળા જબો લેંગો ધોયેલા, ફર્સ્ટ ક્લાસ બગલાની પાંખ જેવા, દૂધ જેવા, એમાં ચોમાસામાં ચાલ્યા ગયા ને ખાડામાં પગ પડી ગયો ને એકાદો છાંટો ઉડ્યો ને તરત હાઈલાઇટ થાય કે ન થાય? દાદાએ પહેર્યા એ કપડામાં એક એક જ ખાલી ઓઇલનો ડાગો પડે કે કાદોનો ડાગો પડે તો દેખાય ને. પણ આ તમે અનુરાગ ભગત આ કાળા પહેર્યા, એમાં 2-4 છાંટા 10-15 ઉડી જાય તો દેખાય? કેમ કાળો જ છે એમાં કંઈ દેખાય નહીં. અને પેલા દેખાય એમ ચોખ્ખું હોય ને, એમાં એકાદો છાંટો ઉડે એટલે તરત દેખાય. ને પછી બાર કે લોકો, પછી લોકો વિચારે આવું જ છે અહીં બધું, પણ પેલા આખા કધોણિયા થઈ ગયા એનું શું? એને કોઈને કઈ નહીં, એને કઈ નહીં. એટલે કહેવાનો, ભગવાને એટલો ઉજળો સંપ્રદાય સ્થાપ્યો છે, રામાનંદ સ્વામી એટલી શુદ્ધ રીતિ પ્રવર્તાવી છે. હા, કે કોઈ પણ ઉપર સેજ કલંગનો છાંટો ઉડે એટલે તરત આમ આખી દુનિયામાં પ્રસારિત પ્રસારિત થાય. બાકી તો બીજે બધે તો એ બધું હાવ નોર્મલ હોય, પાછું સહજ હોય. ધન્યવાદ છે રામાનંદ સ્વામીને કે આવી શુદ્ધ પરંપરાની રીત સ્થાપી એમને, કે જે એકવાર પાળે ને છતે દેહ મુક્ત થઈ જાય, મુક્ત થઈ જાય, છતે દેહ મુક્ત થઈ જાય. શુદ્ધ રીતિ અબ અહીં કહું જાહી હોત કલ્યાણ. આ રીતિને જે કોઈ અનુસરે છે સદ્ય એનું કલ્યાણ થઈ જાય છે, તુરંત મોક્ષ થઈ જાય છે. ચલત યુહી ત્યાગી ગ્રહી પાવે પદ નિર્વાણ. આ જે શુદ્ધ રીતિના માર્ગ ઉપર જે કોઈ ગ્રસ્ત હોય ત્યાગી ચાલે તરત પદ નિર્વાણ, ભગવાનનું પદ પામી જાય, અક્ષરધામનું પદ પામી જાય, મુક્તિનું પદ પામી જાય, છેલ્લો જન્મ થઈ જાય. નહીં કરના પશુઘાત, પેલમ પેલો ધર્મ સાંભળજો, નહીં કરની પશુઘાત શ્રાદ્ધ યરુ કૌ યજ્ઞ મે ત્રિવિધિ સુરા કહાત તજહુ મધ્ય એકાદશ હી. હવે ધર્મો બતાવે છે, અતિ શુદ્ધ ધર્મો, ક્યારેય પણ પશુઓની હિંસા ન કરવી. મહારાજે તો વચનામૃત શિક્ષાપત્રીમાં પહેલો જ શ્લોક આટાક્યો. શિક્ષાપત્રી એટલે આચાર સંહિતા છે, ભગવાન શ્રીહરિની કલમે લખાયેલો ગ્રંથ છે. ભગવાન શ્રીહરિએ સ્વયં લિખામિ સહજાનંદ સ્વામી સર્વ નિજાશ્રિતાન નાના દેશાંશ્રિતાન શિક્ષા પત્રી વૃતાલય સ્થિતે. પહેલો જ કશ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામ કેહી, મામ કેહી, મારા આશ્રિત જે હોય એને ક્યારેય પણ નાનામાં નાના જીવ જંતુની પણ હિંસા ન કરવી. પહેલા પહેલું આ કદી હિંસા ન કરવી. અહીં વાળતા હોય ને તો ધ્યાન રાખવો, કીડા મકોડાનું ખાસ ધ્યાન રાખવું. કાલે ગુરુજી જો પ્રદક્ષિણા ફરતા હતા, એક જીવડું વચ્ચે આવ્યું, તરત વાંકા વળીને એક બાજુ કરી દીધું, મારો નહીં તો બીજાનો કોઈનો પગ આવી જાય નહીં અને આ બચી જાય.
લ્યો, એક જીવડાનું પણ ધ્યાન રાખે, એમાંય જીવ છે. મહારાજ કે અમે તો લીલું તૃણ ન તોડીએ, કારણ કે હિંસા કહેવાય. લે, કારણ વગરનું તૃણ પણ, અરે લોકોએ અમને ડારો દીધો, તલવાર ઉગામી, તોડો ભાજી, તો અમે ન તોડી. કેટલો દયાવાળો સ્વભાવ, કેટલો દયાવાળો સ્વભાવ. હા, આપણા આપણા હૃદયમાં પહેલામાં પહેલો ગુણ દયા, સૌથી પહેલો ગુણ દયા હોવો જ જોઈએ. જીવ પ્રાણી માત્ર પર દયા કરો, બસ એની અંદર ભગવાનના દર્શન કરો, બસ. હા, સુની ચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના, બધામાં એને ભગવાનના દર્શન થાય, એને સમાન બુદ્ધિ હોય. આ નીચોના, આ ઊંચોના, પશુના, આ પ્રાણીના, આ મનુષ્યને એવું ના હોય. હા, ઠીક છે, એના લેવલ પ્રમાણે હોય, પણ દયા તો દરેક પ્રત્યે. ભૂખ્યો હોય એને તરત ખવડો. હું તો કહું છું ખવડાવીને તો કાંઈ નહીં, પણ મારે તો નહીં લાકડી લઈને. કૂતરું ભાડો નથી, બળો લીધો નથી, પાણો લીધો નથી, ના કરાય. જીવ પ્રાણી માત્રની ક્યારેય પણ પશુઓની હિંસા આમ તો ન કરવી, પણ ભગવાનના નામે, ધર્મના નામે તો બિલકુલ ના કરવી. શ્રાદ્ધના નામે, હમણાં જો આ ચાર પાંચ દિવસ પછી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય, પણ શ્રાદ્ધના બાને પશુઓની બલિ ચડાવે યજ્ઞમાં, ઘોર પાપ છે, ઘોર પાપ. કેમ પશુને ચડાવવાના યજ્ઞમાં? અને પાછું યજ્ઞ ધાર્મિક વિધિ કહેવાય, એમાં બકરાઓને, ઘેટાઓને, કુકડાઓને, પાડાઓને, પશુઓને મારી મારીને ચડાવે, કોઈ દી પોતાના છોકરાને ચડાવે. એના કરતા તો આપણે વધારે વાલા હોય, એક હાથ કાપી નાખી દેતા હોય તો યજ્ઞમાં. ઈ નો કરે કેમ? દુઃખ થાય છે તો એમ ન થાય. દરેકની અંદર ભગવાને સેન્સ મૂકેલી છે, આ સુખ દુઃખને અનુભવવાની સેન્સ મૂકી છે. એને થાય છે દુઃખ, પીડાય છે, બોકાળા નાખે છે. અને યાદ રાખો, જ્યારે પણ એમાં હિંસામાં આપણે હોમીએ છીએ પશુઓને, ત્યારે આપણો જ્યારે અંતકાળ આવે ત્યારે એ ઉપર ઊભા હોય લાઈનમાં એનો બદલો લેવા માટે, એ છોડે નહીં. ઉપરીચર વસુની કથા છે પુરાણમાં, એ ન છોડે કોઈ દિવસ. હા, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે, અંતે હવને નડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, ઘોર જમપુરીમાં જવું પડે છે. એ જ પશુઓ આપણને ઠોલી ઠોલીને ખાઈ જાય, ચામડા ચીરી નાખે, હાડકે હાડકા ભાંગી નાખે. હા, એવું દુઃખ. આને તો એકવાર દીધું હોય આપણને તો હજારો વખત દેવું પડે વ્યાજ સહિત. માટે કદીએ શ્રાદ્ધના નામે, યજ્ઞના નામે પણ હિંસા ના કરવી, તો બીજી રીતે ક્યાંથી કરાય? ક્યારેય ના કરવી. ત્રિવિધિ સુરા કહાત તજવ મધ્ય એકાદશ હિ, ત્રણ પ્રકારની સુરા એટલે દારૂ ક્યારેય પાન ન કરવું. અગિયાર પ્રકારનું મધ્ય, મધ્ય એટલે એક પ્રકારનો, આ દારૂના પ્રકારો જ છે અલગ અલગ. એકાદશ અગિયાર પ્રકારની છે, કોઈ પણ પ્રકારની. હું તો અગિયાર નહીં, બાર, પંદર, વીસ પ્રકારની કેમ ન હોય? હવે તો કેટલી પ્રકારની અલગ અલગ નીકળી છે. હા, દ્રવ્ય બદલાઈ જાય એટલે દારૂ બદલાઈ જાય, તો હોય દારૂ જ. પોહાઈ નામ અપો વિસ્કી ફલાણું ઢીકાળું, દારૂ તો દારૂ જ છે. કેપ ચડે એ બધી ન ખવાય, કાંઈ પણ વસ્તુનો કેપથી, કેપ તમારા શરીરમાં કેપ પ્રવેશ કરે એટલે એ ન ખવાય. કેફીને કરનારી કોઈ પણ વસ્તુ નિષેધ છે. તમે રોજ ચા પીવો છો, હાલો ને આપણે ચા જ લઈ લો ને, કારણ કે અત્યારે પ્રચાર જાજો એનો છે. અત્યારે કોઈ દારૂ ન પીતા હોય, પીતા હોય ઘણા, બરાબર. સત્સંગી માટે તો એવું કંઈ આપણે બહુ એનું વિવરણ કરાય નહીં, કારણ કે એમ હોય જ નહીં, પણ ચા નોર્મલ થઈ ગયું બધું. હા, પીતા હોય ને મુબારક, હું બહુ કંઈનો નિષેધ નથી કરતો, પણ કહેવાનો અર્થ કે તમે ચાનું તમને વ્યસન છે કે ચા વગર ચાલતું નથી, ચાર વાગે ચા જોઈએ, સવારે ચા જોઈએ, અને પછી તમને અઠવાડિયા જો ચા ન મળી તો તમને તકલીફ પડે છે, માથું ચડે છે, આળસ આવે છે, કોઈ રહેવાનું મન થાય છે, ક્યાંય ચેન નથી પડતું, તો સમજવાનું એ વ્યસન, એ વ્યસન, એ કેફી વસ્તુ છે. અને ચા છે જ કેફી. હા, તમે ન પીવો એટલે નથી ફાવતું ને, નથી ગમતું ને, માથું ચડે છે ને, એટલે કેફી કહેવાય.
આ દૂધ તમે પીતા હો રોજ, તો બે દી ત્રણ દી દૂધ ન પીવો તો માથું ન ચડે. આ રોટલી ખાતા હો તમે રોજ, બે ચાર દી રોટલી ન મળે ને બાજરાનો રોટલો મળ્યો, કંઈક મમરા ભૂસું મળ્યું એ ખાધું, તો કંઈ માથું નહીં ચડે. ચડે? કારણ કે કેફી નથી. ભાત ન બે ચાર દી મળ્યા તો કંઈ માથું ન ચડે. હે, ચૂરમાન લાડુ બે ચાર દી પંદર દી ન મળ્યા તો માથું ચડે? ન ચડે, કેફી નથી. પણ જેના વગર ચાલે નહીં, પછી એ બ્લડમાં વયું જાય વ્યસન, એ બધું કેફીન વસ્તુનો ત્યાગ આપણા સત્સંગી હોય એમને તો ના પીવાય. હું તો કહું છું આજને આજ નહીં, પણ ધીરે ધીરે એક એક દિવસ ઓછું કરતું કરતું કરતું, મહારાજને ગમે નહીં, મોટા સંતોને ગમે નહીં, એ વસ્તુ આપણે કરાય નહીં. હો વાતની એક વાત, એના વચનમાં વિશ્વાસ બસ. પછી કેમ ન પીવાય ને એનાથી હું થાય ને, ઘણા લોકો એમ કે ડુંગળી કેમ ન ખવાય, ઘણા ડૉક્ટર કહે છે કે ડુંગળી ખાઈએ તો હાર્ટ એટેક ન આવે. એ ડુંગળી ખાનારા કેટલાય ગોટો વળી ગયા, એવું થોડું છે? હા, અરે એની જગ્યાએ કંઈક બીજી દવા લો ને. અત્યારે દુનિયામાં કેટલી પ્રકારની દવાઓ નીકળી છે, એક દર્દની 50 પ્રકારની દવાઓ છે. હા, નવી નવી નીકળે, આ નહીં તો બીજી, બીજી નહીં ત્રીજી. હા, જે દવામાં દારૂ આવતો હોય એ દવા પણ ન ખવાય એમ લખીશ. જો વિચારો, જે દવામાં મીટ આવતું હોય એ દવા પણ ના, ભલે બીમાર હોય તોય ન લેવાય એવું લખ્યું છે. એ નહીં તો બીજી દવા, બીજી નહીં તો ત્રીજી દવા હોય જ છે. આપણે તપાસ કરીએ ને બે જણાને પૂછીએ, ડૉક્ટરની સલાહ લઈએ તો બધું મળી જાય. પણ ના, ન ખાઈએ તો મરી જઈએ. ન મરી જાય, જીવી જાય, એમ કાંઈ થાય નહીં. કહેવાનો મારો અર્થ છે, ભગવાનને ના પાડી છે કોઈ પણ પ્રકારની દારૂ ના પીવી, કોઈ પ્રકારનું મદ્ય ના પીવું. કેટલા પ્રકારનું શેમાં શેમાંથી બને આમાં લખ્યું છે, ગુડ મધુ પુષ્પ પિષ્ટ કી જાનો, તીન પ્રકાર કી સુરા પ્રમાણો. ત્રણ પ્રકારનો દારૂ, સુરા એટલે દારૂ, એક ગોળમાંથી બનેલો, એક મધુ એટલે મધમાંથી બનેલો, મધુ લખ્યું છે આમાં, અને એક પુષ્પમાંથી બનેલો. પુષ્પ હે મહુડા, એ પહેલી ધારનો, મોડાનો પહેલી ધારનો કહે છે ને, હે જવમાં એ પછી આવશે, હજી થોડાક ધીરા રહ્યો આવશે, એ 11 પ્રકારનું છે ને એમાં આવી જાય. હા, ન પીવાય. પનસ, દ્રાક્ષ, મધુ, પુષ્પ, ખરજૂર, તાલ, ઈક્ષુ એટલે શેરડી, આના રસમાંથી બને મધુ, સરસપ, અરીઠા, આમલી, અમલકી, આ લખ્યું છે ને તમે જે બોલો છો ને આમાં લખ્યું છે, એને વાંચ્યું નથી તો એ ખબર છે બધી. ક્યારેય ભવિ ઓલા ભૂતકાળમાં થઈ નથી ગયું ને? હા હા, પનસ દ્રાક્ષ મધુ પુષ્પ જયહી, ખરજુર તાલ ઇક્ષુરસ તેહી, મધુ સરસપ અરીઠા પુની જાનો, અમલકી ભાવરી ગુડહી પ્રમાણો. 11 પ્રકારની સુરા, 11 પ્રકારનું મદ્ય કહેતા દારૂ, એક પ્રકાર છે જુદો. સત્સંગી માત્ર, સજ્જન માત્ર, મનુષ્ય માત્ર એ આ ન પીવાય. સોતી મિશ્ર હો ત મેરૈયા, નાલી કે રકા મદ્ય ન પૈયા. અહીંયા 11 પૂરા થયા. મરૈયા અલગ અલગ પ્રકારના, આમાં તો અમુક નામ એવી રીતના હોય ને સંસ્કૃત ભાષાના નામ હોય, આપણને ખબર ન પડે કે આનો અર્થ શું થાય. તો કહેવાનો અર્થ, એ બધા આ પ્રકાર દ્રવ્ય છે, ગોળ છે, શેરડી છે, દ્રાક્ષ છે, કોઈક બીજા અરીઠા છે, ખજૂર છે, આંબલી છે, સફરજનમાંથી થાય, બીજા ફ્રૂટમાંથી થાય, જવમાંથી થાય, હેડવીને આ બધું શું કહે, હેડવીને અંદર જીવાતો પડતી હોય, કઈ પ્રકારની હિંસા થતી હોય, એમાંથી કેફ ઉત્પન્ન કરે એવું થાય, તાળી એ પણ ના પીવાય. સત્સંગી ના પીવાય, ક્યારેય ન પીવાય. હા, ગીર ગાયનું દૂધ પીવાય, ફર્સ્ટ ક્લાસની એની છાસ પીવાય, એનું ઘી ખવાય, પાણી પીવાય, શરબત પીવાય, સમજ્યા, ફર્સ્ટ ક્લાસ બાસુંદી પીવાય, દૂધ પાક પીવાય, આ બધું ના પીવાય. અને આ બધું અમૃત પાછું શરીરને પોષણ કરે, હે આપણા સરસ સદવિચારો લાવે, સાત્વિક વસ્તુ છે આ બધી.
અને પેલી તો તામસી ને રજોગુણી વસ્તુ, અને એકવાર જઈને દારૂને લટે જે ચડે છે ને, આહા હા, એના માટે તો લોકોએ ભજન બનાવ્યા છે. બોલો, અલ્લા દારૂડિયા ભાઈ તારી અકલ ક્યાં ગઈ, દારૂ પીને તારી દશા જોયા જેવી થઈ. પછી રૂપિયા વયા જાય, ઘર પાયમાલ થઈ જાય, છોકરા સૈયા રખડી જાય, જમીન વેચાઈ જાય, ઘરેણા બધાય ગીરવે મુકાઈ જાય, રોડ ઉપર આવી જાય. અલ્યા દારૂડિયા ભાઈ તારી અકલ ક્યાં ગઈ. પછી હું, હા પછી એક ભાઈ નીકળ્યા હતા રોડ ઉપર, અમદાવાદની રોડ ઉપર કે છે ને પેલા જોક્સવાળા ભાઈ, હા એને પીધો હોય ને એટલે બધું આમ ફરતું લાગે, આખું આમાં ચક્કર 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 ફરતું લાગે. હારો આ આખા અમદાવાદને ફેરવે છે કોણ? ત્યાં બરાબર મ્યુનિસિપાલિટીનો એક ભાઈ વહેલો સવારે 5 વાગે પેલો વાલ ખોલતો હતો ઊંચું ઢાંકણું કરીને રોડ ઉપર, ત્યાં વાલ આમ ફેરવતો હતો ને ત્યારે પેલો આવ્યો ત્યાં. હવે ખબર પડી કે આખા અમદાવાદને કોણ ફેરવે છે. વાલથી આખું અમદાવાદ ફરે આમ છે. તારે અકલ કાંઈ ઠેકાણું ના રહે, હું કઈ જ્ઞાતિનો છું, કોનો દીકરો છું, હે કયા કુળમાં જન્મ્યો છું, કયા દેશમાં જન્મ્યો છું, હું કોણ છું, કાંઈ ખ્યાલ ન રહે, બેભાન થઈ જાય. એવી વસ્તુ ક્યારે પીવી? સોતી હું મિશ્ર હોત એકાદશ મધ્ય ગિનાયા, પીવે સો હરિજન ન કહાયા. 11 પ્રકારનું દારૂ પીવે ને ક્યારે પણ હરિભગત ન જાણવા, ભગવાનના જન ન જાણવા. મધ્ય માંસ ઔષધ મે આવે, હરિજન સો ખબહુ ન ખાવે. ઔષધમાં પણ આવતું હોય, દવામાં પણ કદાચ મધ્ય આવતું હોય, કેતા દારૂ આવતો હોય, હા તો પણ એને ક્યારેય પણ એ દવા લેવી નહીં. યજ્ઞ શેષ મધુ માંસ હોય, યજ્ઞમાં હોમેલું પ્રસાદ રૂપે તમને કોઈ માંસ આપે તો પણ એ કદી ખાવું નહીં, લેવું નહીં, ગ્રહણ કરવું નહીં. કરત, અરે આના માટે તો મહારાજે જબરજસ્ત યુદ્ધ ખેડી દીધા. હું આ હિંસામાં યજ્ઞો બંધ કરાવવા માટે તો ભુજમાં, આ હા 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 હા, શું પ્રસંગ બન્યો, આપણે એની કથા ક્યારેક કહીશું, જગજીવન રામની કથા. હા, મહારાજે કેટલો શાસ્ત્રાર્થ કર્યો અને કેટલો ઉપદેશ દીધો, કેટલા અધ્યાયો સત્સંગ જીવનમાં એના લખાણા એના, અને એની કેવી દુર્દશા થઈ જેણે આ કામ કર્યું. ભગવાને શાપ આપી દીધો એને, સ્વયં મહારાજ ત્યાં ગયા એ બંધ કરાવવા માટે. ભગવાનને કેટલી ચીડ હશે એના ઉપર. યજ્ઞ શેષ મધુમાસ હી હોય, કરત આસન નહીં હરિજન કોઈ. ક્યારે ખાવું નહીં એને, ભલે ને એનું પ્રસાદીનું હોય ધરાવેલું હોય, અને કોઈ દી ભગવાનને ધરાવાય જ નહીં. આ કોઈ માં એવી હોય કે પોતાના બચ્ચાને ખાઈ જાય? આ તો દેવી છે, સાક્ષાત શક્તિ છે ભગવાનની. એને સાત્વિક, હા ધરાવો તમે, 56 ભોગ ધરાવો બનાવીને, ફર્સ્ટ ક્લાસ પવિત્રપણે રાંધીને, અનાજના બનાવો, મિષ્ટાન બનાવો, ફરસાણ બનાવો, પશુને ક્યારેય નહીં. વિંધ્યાવાસીની દેવીના મંદિરમાં આગળ કથા આવશે. કાલિદત્ત જ્યારે આમ કરતો હતો અને ત્યારે દેવી આવી પ્રગટ થઈ, અને જે ખંખેરા બધાબરના શાપ દઈ દીધો, ટૂંક સમયમાં તમારો સત્યાનાશ વળી જવાનો. અરે પેલી ભાગવતમાં જળભરતની કથા છે, જળભરત પાગલ અવસ્થામાં એને પકડીને ચોર લોકો લઈ ગયા મંદિરમાં દેવીને બલિ ચડાવવા માટે, અને ત્યારે દેવી પ્રગટ થયા હાથમાં ત્રિશુલ લઈને, તમારી જાત ન એવા બરાબર ખીજાણા ને એવા બરાબર ઝાપટા ને એવો દંડ દીધો ને ખો ભૂલી ગયા. હિંસા નથી ગમતી દેવીને. હા આ બધે ભૂકંપો થાય છે ને, આ બધું આ આ અનાચાર બધો થાય છે ને, આ શું કહેવાય, આ આ બધી અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ ને ભૂકંપ ને આ સુનામી ને આ રોગો ને કોરોના ને આ મહામારીઓ ને
આ જે કંઈ થાય છે ને આ પાપના કારણે થાય છે. આ જો આટલું એજ્યુકેશન વધ્યું, ટેકનોલોજી વધી, છતાંય પણ હજી માણસો હજી અપનાવે છે, કરે છે, બોલો. વિચારો, જૂના જમાનો ભણતર ગણતર નહોતું, જે શીખવાડે તે અંધશ્રદ્ધામાં ડૂબીને કરતા, સમજ્યા? પણ હજી એ પાછા મારવા લીડા કે એ તો વેદમાં લખ્યું છે, કરવું જ પડે. કે હિંસા તો વેદમાં, યજે ને યજે. અરે ભાઈ, એ તો પેલા જૂની એવી ડાંગર જે વાવે તો ઉગે નહીં, ઈ એને અજ કહેવાય. ઈ હોમીને પછી જાવ હોમીને યજ્ઞ કરવો, પણ અજ એટલે બકરો લઈ લીધો. બોલો, લખ્યું છે કે હોમો, વાંધો નહીં. હવે ઈ બકરો પછી મૂકે આપણને આગલા જન્મમાં, ભૂકા કાઢી નાખે. એટલે કદી પણ હિંસા યજ્ઞના નામે પણ, ભગવાનના નામે પણ, ધર્મને નામે પણ ના કરવી. એનું માંસ પ્રસાદ સમજીને પણ ખાવું નહીં કદી. પુણ્ય કરન કો પુનિ મન જાની, કબહુ ચોરી કરત નહીં જ્ઞાની. પુણ્ય કરન કો પુનિ મન જાની, કે મારે તો પુણ્ય કરવું છે ને, વાંધો નહીં. કોકના ખેતરમાં ચીબડા લઈ આવું, કોકના ખેતરમાંથી રીંગણા તોડી આવું, વાડી રે વાડી, એક બે રીંગણા તોડો, તોડીને બે હુકમ ગુંડલો ભરીને મારા બાપનું હું જાય. વાડી ના પાડે, ઘણા બા હોશિયાર હોય. મેં તો વાડીને પૂછ્યું હતું, મેં તો રીંગણાના છોડને પૂછ્યું હતું, ઈવડે બોલે. અને પાછા હું કે મારા માટે ક્યાં લઈ જવું છે, મારે મંદિરમાં આપવું છે ને, ભલે ને બધું મને પુણ્ય મળે, અડધું વાડીવાળાને મળશે ને, લઈ આવું હું વાંધો ના. એક વાર ખાલી મહારાજની કથા આવે અડલામૃતમાં, મહારાજ જતા હતા રસ્તામાં, વડતાલ જતા હતા, રસ્તામાં મહારાજને કંઈ દાંતણ કરવું હતું ને સુરાબાપુ ગયા. એક વાડીના શેઠે, ખેતરના શેઠે બાવળીયો, બાવળિયા તો ઊભા હોય, એમાં કંઈ પૂછવાનું ના હોય, ગમે બાવળિયામાં પૂછવાનું હોય. એ બાવળીયો જોયો અને એક તીરખી તોડી, સરસ મજાનું એવું લીલું છમ દાંતણ કાપી ખોરી અને મહારાજ પાસે લાવી, લો મહારાજ દાંતણ કરો, દાંતણ પ્રભુ કોમળ દાંતણ કરો મહારાજ. મહારાજ કે બાપુ, દાંતણ ક્યાંથી લઈ આવ્યા? મહારાજ, અહીંયા બાજુમાં થોડોક દૂર અહીં કંઈક બાવળીયો ઊભો હતો ને, બાજુમાં કોઈનું ખેતર હતું કે? હા હતું થોડુંક શેઠે, એને શેઠે જ હતો કે? તમે એ જેનું ખેતર હતું, જેની વાડી હતી, એને તમે પૂછ્યું કે આ દાંતણ તમારું કાપું? કે મહારાજ, એમાં શું પૂછવાનું? મહારાજ કે અત્યારે ને અત્યારે જાઓ પાછા, જે માલિક ખેતરનો એને ગોતી, એને દાંતણ પાછું આપી, એને માફી માગી, પછી આપે તો દાંતણ લઈ આવો, નહીં તો નહીં. અરે બાપુ, એવા નિર્માની, એ તો અક્ષરધામના અનાદિ મુક્ત હતા. મને તમને શીખવાડવા માટે આ ચરિત્ર કર્યું, એ કોઈની હળીએ ન લે. આ લોયાની ધરા ઉપર તમે વિચાર કરો, ઘેલા ભગત થઈ ગયા, અન્યન દાંતને વેર થઈ ગયો, 29 કાળ પડ્યો, અને એ વખતે મુક્તાનંદ સ્વામીના કહેવાથી સુરત જતા હતા અને રસ્તામાં આમ આમ કિલા એકનો હોનાનો તોડો, સોનું, પ્યોર સોનું, અને એ તોડો રસ્તામાં પડેલો. આવી પરિસ્થિતિ, ગરીબાએ આંટો લઈ ગયેલી, થીંગડાવાળા કપડાં, ખાવાનું કાંઈ વેત નહીં, છોકરા ટળબળે, ઘરમાં દાણો નહીં, અને મજૂરી કરવા જાય છે અને રસ્તામાં હોનું મળે. આપણને તો ખાલી એકાદી ખોટી વાળી મળે તો એ ઉઠાઈ લઈએ. આપણે એવું ના કરીએ, આ તો બાતમાંથી વાત કરી છે, પણ કહેવાનો અર્થ આમ. આગળ ઘેલા ભગત, કોળી પટેલ કુળની અંદર જન્મેલા એ સહજાનંદી શેર, ભગવાનની સાંગો પાંગ આંગના પાડનારા, આ લોયાની ધરામાં જન્મેલા મુક્તાત્માઓ ધૂળ માથે વાળી દીધી. બોલો, તોડા ઉપર ધૂળ નાખી દીધી. બોલો, એમના પત્ની દૂરથી આવતા હતા, જોયું, શું વાત, ઢગલીવાળી ફોયરી નહીં, પણ ઉગતાવડા પગે એની આરે થઈ જઈને કે છે, પતિદેવ તમે પેલી ધૂળની ઢગલી કેમ વાળી? કંઈ નહીં, કંઈ નહીં, કંઈ ના, કયો કે મારાથી હું છુપાવો છું? તારે કીધો હોનાનો તોડો હતો, તે ધૂળ શું કરવા નાખી? મને એમ કે આવી પરિસ્થિતિમાં તારો સ્ત્રીનો દેહ કદાચ મન બદલે અને લેવાનું મન ન થાય ને, તારી નજરમાં ના આવે ને, એટલે મેં ધૂળ નાખી દીધી. અરે હું તો પરધનને ધૂળ જ માનું છું, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? લે, એનાથી વેઠ્યા તમે એને હોનું મારો, હું તો એને ધૂળ જ માનું છું,
તમે વિચાર કરો રમેશ ભગત, હોના જેવી વસ્તુ પણ આવી પરિસ્થિતિમાં આમ નજર ના જાય, મન બગડે નહીં, વિચાર બીજો આવે નહીં. હા, અને આપણે નાની નાની કાકડીમાં, ચીબડામાં, ટમેટામાં, મરચામાં, કોબીમાં, હે નહીં જેવા ટુકડામાં પડ્યું છે, નાલો લઈ લો, પડ્યું છે નાલો લઈ લો, આપણે આમે પડ્યું છે ને, કે પડ્યું જ પડ્યું રહેવા દે ને બાપા, હું કરવા લેશ, તું કરો, આ ગુનામાં આવે છે, આ ક્યાં કોઈના કામમાં આવે એવું છે? કોઈના કામમાં નથી આવતું, આપણા કામમાં આવે પણ નહીં, માણસની વૃત્તિ એવી હોય. પાછા એમ કે આપણે ક્યાં આપણા માટે લેવું છે, આપણે મંદિરમાં મૂકી દઈશું લે. અરે નથી જોતું ન્યા કઈ દુકાળ પીડ્યો છે ભગવાનને, કે તમે ચોરી ચોરીને લાવો, કોકનું પૂછ્યા વગરનું લાવો. પાછા એમ કે મેં તો મંદિર માટે મૂક્યું હતું. અરે તારી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. અરે તારી એની 71 પેઢીનો ઉદ્ધાર, પણ તારી 71 ડૂબી જાય એનું હું? કોઈની વસ્તુ ના લેવાય, ગમે એવી પડી હોય ને, કરોડ રૂપિયાની કેમ ન હોય. હા, કોઈની વસ્તુ અડાય નહીં. પુણ્યકરણ કૂપની મન જા, હું કેવા એ માગું છું કે એવી એવા ભક્ત ગરીબાય એ જો ન અડતા હોય તો સુરા ભક્તને તો ઘેરે માલમ માલ હતું, એ થોડા અડે કોઈની વસ્તુ દાતણ જેવી. પણ એ ચરિત્ર કર્યું એમને, મને તમને શીખવાડવા માટે, પોતે ભૂમિકા ભજવી પાત્ર બન્યા અને એ દાતણ પાછું દેવા ગયા મહારાજની આજ્ઞાથી. તમે વિચાર તો કરો, સુરા બાપુ બે ગામના ધણી, એ ખેતરવાળા પાસે જઈને હાથ જોડીને માથું નમાવીને, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તને પૂછ્યા વગર મેં મારા પ્રભુ માટે આ દાતણ કાપ્યું હતું, પણ તને નહોતું પૂછ્યું, મારા પ્રભુ કુરાજી થયા છે, દુભાયા છે, માટે તું મને માફ કરી દે, લે આ તારું દાતણ પાછું. પેલા ભાઈ હું વિચારે, તમે વિચાર, આમ સત્સંગના મંડાણ થયા છે ભાઈ, આમ પાયામાં બધું રેડાઈ ગયું છે, આમ આમ કથાઓ ઘટી છે, ત્યારે આ ઉજળો સંપ્રદાય, અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે જો તો બધા સુખી કેમ છે? કે કોઈની ચોરી કરી નથી લેવા, કોઈના ઘરમાં ધાડ પાડીને સુખી નથી થયા, આવા નિયમો પાડીને. અરે ગમે એમ ખુલ્લું પડ્યું હોય ને, કોઈનું મન ક્યારે બગડે નહીં, ક્યારેય નહીં, કઈ વસ્તુ અડે નહીં. કોઈ આપણા લોયા ધામમાં આવું, ચારે બાજુ ખુલ્લું પડ્યું હોય ને, કોઈ કઈ અડે નહીં. નિર્ભય સંસ્કાર છે, આ સાચા સંસ્કાર છે. પુણ્ય કરણ કુપુની મન જાની, પુણ્ય કરવા માટે પણ ક્યારેય પણ ચોરી ન કરવી, ધર્મનું કામ કરવા માટે પણ ચોરી ન કરવી. હા તો પોતા માટે તો કરાય જ ક્યાંથી, પોતાના ઉપયોગ માટે તો કરાય જ કેમ? લ્યો એમ કે છે, કબહુ ચોરી કરત નહીં જ્ઞાની. આ ચોરી બધી બહુ પ્રકારની છે, ક્યારેક કહીશ, ખાલી વસ્તુ જ કોકની લઈ લેવી એ ચોરી નથી. હા બધી બહુ પ્રકારની ચોરીઓ છે, એકેય પ્રકારની ચોરી ન કરાય, બસ હો વાતની એક વાત. લ્યો 11 ચોપાઈની કથા પૂરી થઈ છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.